નમસ્કાર દર્શક મિત્રો એબી ટુ ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો વાત કરીશું આજના અગત્યના અને મહત્વના સમાચારની ભારત પાકિસ્તાન ચીન સહિત આઠ દેશોમાં ભૂકંપના ઝાટકા આવ્યા છે અફઘાનિસ્તાનના હિન્દુ કે ક્ષેત્રમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે છ પોઈન્ટ ત્રણની તીવ્રતાનો ભૂકંપ હોવાનું કહેવામાં આવી રહ્યું છે ભારતના પંજાબ જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં પણ ભૂકંપના ઝાટકા આવ્યા છે ભારતીય રાજ્યોમાં પાંચ પોઈન્ટ છની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે આસપાસના દેશોમાં પણ ભૂકંપના ઝાટકા આવ્યા છે તાકિઝકિસ્તાન કિર્ગિસ્તાન ઉઝબેકિસ્તાનમાં સુધીમાં ભૂકંપના ઝાટકા આવ્યા છે ભૂકંપની અપડેટ આપનાર સંસ્થા ઇએમએસસીએ જણાવ્યું કે સ્થાનિક સમય અનુસાર સવારે દસને ઓગણીસ વાગ્યે અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી સિત્તેર કિમી પૂર્વ દક્ષિણ પૂર્વમાં પાંચ પોઈન્ટ નવની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો તુર્કીના કહારા મિન માર્સના ચોવીસ કિલોમીટર દક્ષિણમાં પણ ત્રણ પોઈન્ટ છની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો પાકિસ્તાનના ઇસ્લામાહાદ ખૈબર પખ્તુનવા પાકિસ્તાનના પંજાબ તથા અન્ય પ્રાંતમાં પણ ભૂકંપ આવ્યો છે તુર્કીના દક્ષિણ પૂર્વના સિરિયન સીમા પર સાત પોઈન્ટ સાત અને સાત પોઈન્ટ છની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેના કારણે મોટા સ્તરે જાનમાલને નુકસાન થયું હતું ભૂકંપનું કેન્દ્ર ગાઝિયાટેપથી સાડત્રીસ કિમી દૂર પશ્ચિમ ઉત્તર પશ્ચિમમાં હતું આ ભયંકર ભૂકંપ આવવાના કારણે તુર્કીમાં સાઠ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે ભૂકંપના કારણે તુર્કી એંશી સેકન્ડ સુધી હલતું રહ્યું હતું ઇમારતો પત્તાની જેમ ભાંગી પડી હતી આ ભૂકંપના કારણે તુર્કીને એકસો અઢાર અરબ ડોલરથી વધુ નુકસાન થયું હતું